હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો રામ રામ ને જય માતાજી. અને આજ તો મેર્યો ને ઘણા દિવસો પછી વ્લોગ ઉતાર્યો. નકર તો અમારે ટાઈમ જ ન મળે. ભણવા ગયો હોય ને ત્યાં કાં લેસન હોય, ત્યાં પાકું કરવાનું હોય, ત્યાં પાકું કરીને લેસન કરી નાખું, ત્યાં તો હાઈન પડી જાય. એટલે પછી વ્લોગ પૂરો કરી નાખ્યો હોય મારા પપ્પાએ, એટલે હું પછી ન ઉતારું. અને આજ તો રવિવાર છે એટલે વ્લોગ ઉતારું છું. નકર તો આપણે ભણવા જવાનું હોય. કાલ તો શનિવાર હતો એટલે કાલ તો વહેલો વિહાયો તો કાલ રહ્યા ને બધા વિહાયા હતા. કાલ અમારે અહીંયા બાલસભા હતી ને એટલે રિયાને વહેલો વિહાયા હતા. ને અત્યારમાં જો અંજી આપણે રમ્યા લાગે. અને કાલ આપણે રહ્યું ને શનિવારે લેસન તો કંઈ આપ્યું નહોતું, તો કાલ મારા પપ્પાએ વ્લોગ પૂરો કરી નાખ્યો હતો. અંજી અમારે જો અહીં કંઈક શું અંજી કરે? ડાગલા દોર. ડાગલા દોરે? હા. આ શું બનાવ્યું? ઝૂંપડી. ઝૂંપડી? હા. હમાઈ જઈશ અમે? હા. કે કે પછી આ પાંદડું? પાંદડું ખુલ્લું ક્યાં ગયું? ખુલ્લું નથી દોર્યું. નથી દોર્યું? તો કાલ ભણવા ગઈ હતી? નથી ગઈ? ગઈ હતી. લેસન આપ્યું સાહેબે? હા. મને તો નહોતું આપ્યું. અમારે ત્યાં બાલસભા હતી ને એટલે ત્રણ પીરિયડ ભણ્યા. પછી તો ત્રણ પીરિયડ તો નીચે હોલમાં હતા. એટલે મમ્મી શું કરે? કામ કરે. શું કામ કરે? બાકી છે આપણે પણ જો એકદમ ફૂલ મજામાં જ છે. આજ તો અત્યારે પાસે ઓર મજામાં, કારણ કે મોહને આજે વિડીયો ચાલુ કરી દીધો. હું આજે દૂધ ભરીને આવ્યો નતો, મોહને વિડીયો થોડો ઉતારીને રાખી દીધો. મેં કીધું ભાઈ ભાઈ મોહને આજ કામ કર્યું, કારણ કે આજે રવિવાર છે એટલે મોહને ઘરે હોય, અંજલિ પણ કરે છે, બે ભાઈ બહેન નિશાળની રજા છે. અને હું જ્યો તો દૂધ ભરવા, પણ દૂધ તો ફેર્યું નહીં એમને માયો પાછો. એનું કારણ કે ડેરી બંધ થઈ ગઈ. ડેરી આજ વહેલી ખુલી છે, કારણ કે મુસલમાનનું પરબ છે ને ઈદ બકરીદ, તો એટલા માટે વહેલી ડેરી ખુલી છે. મને કીધું છે પણ એવું કાંઈ મગજમાં આવ્યું નહીં, કારણ કે હું કાંઈ મોડો મોડો દૂધ ભરવા જતો હોય, એટલા માટે હું દૂધ ભરવા જઈએ એવા ટાણે કાયમ જાવ, એવા ટાણે જઈએ તો ડેરી થઈ જાય બંધ. આવ્યો પાછો, હવે મેલું, હવે કીધું કાંઈક કરશું, સાઈઝ ફેર નાખશું, ઘી ખોટું આમ તો ઘી થઈ જાય. અને અત્યારે જો મોહન ને અંજલિ બે સારવા મીંડા. હવે ના પાડુડા નંદિની તાર સારવા, નંદિની ને માર સારવાની, અંજલિ ને વનરાજ ને સારવાનું. માર નંદિની રહી ને એ તો ઢળાઈ રહે ને એટલે તરત ઘરે વી આવે એની મેળ. હા, હવે આપણે વહી જવાનું ઘરે. ઓલો તો ઘડીક માં આવી આવશે ઘરે વનરાજ. એમ ને, તેલ મોટી ન છોડાય. મોટી જાય આમ મૂળારા નાખે આમ પાણી ભર્યું હોય ને. ઓ ભઈ પોસાડી, ઓ ભઈ પોસાડી જાય. હા હા, પૂછું પૂછડું કરતી જાય. હા, એક બધાય નું ખૂનતી ખૂનતી ને આલામ છે ને અહીંયા પાણી ભરાય છે આ ગેગડી નું આપણે. હા, એટલે અહીંયા ગાર પડખે ખડ સારું છે ત્યાં સરે નહીં. આને બહુ નથી ફાવતું. હારું હારું ગોતે. હા, જો જો આ પા
મોટ મોટે ઓલ હાટોડી હોય ને ગોતીને ખાય છે એ સર્વમેન ખોટો હે કાલે કડીક સોયડા તો હે હા હાલો મંડો સારું આપ તારવી દેજો કાલ ટીવી તો આપણે અમે કરાવવા જ્યાં પણ રસ્તામાં જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે તો ટાંકી હતી કાગળથી બાંધી હતી એટલે કાંઈ ઉપાધી નહીં પલરી નથી પણ એ ભાઈ એમ કીધું કે આમાં ઓલી વિડીયોની જે આઈસી આવે ને આઈ કે પતી ગઈ છે તો એ બદલાવાની થાય છે તો એટલા માટે કે કાલ લઈ જઈશું એટલે હવે આજ તો મોડકથી જઈશું એટલે હું મોહન ભાઈ જઈશું લગભગ કામ હોય આપણે ભાઈ જઈશું ને મારે વિડીયો એડિટિંગ નું એવું બધું ઘણું કામ હોય ને આ ભાઈ કે મને મોબાઈલ લ્યો કડી એટલે એવું બધું થાય એટલે કે ટીવી અમે કરાવી દો મારો મોબાઈલ ન માગે ને બીજો મોબાઈલ જ છે નહીં હમણાં લેવું લેવું કરી પણ લેતા છે નહીં ખોર લાવવાનું હતું અને કપ્પામાં ચહેરમાં એમાં નાખવા માટે ખાતર લાવવાનું હતું તો એ પણ લખાવીને રિક્ષામાં આવશે અને આ ટીવી જો કાલે આપણે હમી કરવા મળી હતી અને એ ફાઈનલ હમી થઈ ગઈ છે પણ આ તો વિડીયોમાં આ રીતનું તમને દેખાય છે બાકી જરીએ પડદો આમ ડગતો નથી એકદમ એકલા જ આવે છે અવાજ તો આપણે બંધ કરી લી નાખ્યો છે અને હવે હાલશે ને તો અમારે લપ નહીં મોબાઈલ બહુ દેવો નહીં મારે આપણે લપ જ એ થાય છે મોબાઈલ મોહનને જોઈ કરી બધું એટલે આમાં ડાગલા જોઈ લઈએ લપ નહીં આપડે દેશી રીંગણા કાટારા અને બટેકા નું હતું મીઠું લઈ ગયું આજે એનું એનું ચાલુ કાલ બહુ એકલા મજા આવી એટલે તો કીધું ને કાલ ચોમાસુ જાય છે ને ઠંડી જેમ પડે ને ત્યારે રીંગણા નું આમ શાક બહુ મજા આવે શાક સુધારી સારું બને નાનું લઈ લે એકાદ નાનું બોન નાખે મને ભાવે જ બહુ મીઠું લાગે એટલે રીંગણા બટેકા નું બહુ અંતર થી વાલો બીજું શાક આંખ કે થાય રીંગણા નું તો આંખ જ ન થાય ગમે એટલી વાર ખાવ ને આ એકલા જ બનાવી દેવા મને આમ ઘરે સોયતું રહ્યું એવું શાક બનાવે આ એકલા કામ કરી તો તમે જ બનાવ્યો મને આવડે આવડે જ કોઈ ખાય છે ને કે હું નાખી દેવું થાય છે તમે બનાવજો મારે ખાવું કેવું મીઠું લાગે નાખી દેવું પડે
બકરી ટીક મારે ને એવી રીતે થઈ જાય બરતું તો અત્યારે એમ ક્રાંત વાથી ને પેલા તો એમ ફૂકું મારી 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 માન બરતું થાય છોલો હરગે બરતણ એક કરી સમસ્યા ટાટા થઈ જાય હરગે અત્યારે બકરી ટેક મારે ને એવી રીતે થઈ જાય આટલો વરસાદ ચાલુ છે બહુ વધારે તો કાંઈ નથી પણ આ રીતે જરા જરા પાણી વહેતું થાય ને એ રીતનો ચાલુ છે અને ભેહુંને તો આવા વરસાદની કણે કીએ તમે ધાર્યું બનાવો પણ ભેહુંને તો આજ માપે એને મજા આવે ગાયું હોય ને તો એને વધારે જોઈ છતાંય આપણે બનાવવું છે અત્યારે આપણે જો હાઈના 5 વાગ્યા ને જો વરસાદ તો આપણે ચાલુ જ રહ્યા બંધ જ નતા તો હમણાં બંધ થઈ ગયો તો ઘડી પાછો આવ્યો બંધ થયો તો ત્યારે કીધું ભેંસું ફેરવી લઈ ના તો પાછો આવવા માંડ્યો કાર ઉડીમાં હમણાં જ બહુ જ આવ્યો તો અહીંયા લુગડા સુકાયા હતા ને અહીંયા અહીં લઈ આવ્યા મારી મમ્મી તો પાણી ભરવા ગયા છે મારા પપ્પા રહ્યા ને દાયણું ધરાવા ગયા તા ધરાવી ને આયા ગામમાં અમારા ગામમાં છે એક જ છે ઘેંટી અમે ઘરે જાજી નથી એક ઠેકાણે છે આખા ગામના દાયણા ધરે છે તો એ મુસલમાનની ઘેંટી એટલે હે ને આ પરબના હિસાબે એનું પરબ હતું એના હિસાબે ધરે નહીં એટલે 2-3 દિન રજા હતી તો પછી હું આમ વાંકાનેર બાજુ ધરાવા ગયો એ કાલ મેલી હતો કે કાલ અહીંયા જ્યો ને અહીંયા લાઇટ વાગેલી હતી થાંભલા બદલાવતા કે લાઇટ ક્યાંય હતી જ નહીં આખા એરિયા પછી એ દાયણું મેળવીને વેહ્યો હતો ને આજ પાછું લેવા જવું પડ્યું કારણ કે લોટ ખૂટી રહ્યો એટલે લેવા જવું પડે કાલ મેળીને આવતો રહ્યો હતો લાઇટ હતી જ નહીં મોડું થઈ જાય એવું હતું જો દાયણું લેવા રહું તો અંધારું થઈ જાય એવું હતું એટલે પાછું વેહ્યો હતો અને આજ પાછું જો દાયણું લેયો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કયું નો ચાલુ જ છે એમ જ લ્યો ને એમ જ માનો કે ચાલુ જ છે આખો દી ઘડી બગડી ખાલું પીડવી તો ભલે અને જો મોહને અત્યારે ભૂખ ઉગડી છે વરસાદની એટલે સિંગ ભજીયા ખાવાનું ચાલુ કર્યું છે ગોપાલ કંપનીના સિંગ ભજીયા ખાય અને એની સાથે જ મોહનના સિંગ ભજીયા સાથે જ આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ રહેવા દઈશ હવે પૂરો કરવો જોઈએ થોડી હકાલી તો હકાલવો છે હા ત્યાં 2-3 કલાક નો કરી ને એકલો બધો પછી ન જવાનું હરખું આવે એમ હા હાલો મોહન કીએ છે ને એટલે આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખી તો બધાને રામે રામ જય માતાજી અને આવજો બાય 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 બાય